કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં છો ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 7 દેશભક્ત જગરૂસા એ પ્રકરણ આપણે પૂર્ણ કર્યું હતું, બરાબર? તો આજે આપણે નવું પ્રકરણ 8મું આજે આનંદ એ આપણે શીખવાના છીએ, બરાબર? તો આજ આનંદ એનો સાહિત્ય પ્રકાર જોઈએ તો એ લોકગીત છે, બરાબર? લોકગીત એટલે લોકો દ્વારા જે ગાવામાં આવે એને લોકગીત કહી શકાય, બરાબર? હવે લોકગીત કોઈક વાર કોઈક એક વ્યક્તિ દ્વારા પણ ગવાયેલું હોય અથવા ઘણા બધા લોકો દ્વારા પણ ગવાયેલું હોય છે. હવે જે લોકગીતનો રચયિતા હોય છે એ હંમેશા પડદા પાછળ રહેતો હોય છે, તેથી તેના નામઠામ આપણને એના વિશે ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે છે. દાખલા તરીકે આ લોકગીત છે તો આ કદાચ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહેલો હોય છે. હવે આજે લોકગીતમાં વર્ષા ઋતુનું તળપદી શૈલીમાં મનભાવન વર્ણન જોવા મળે છે આપણને. વર્ષમાં વરસાદ આવતા ખેડૂતોમાં જે આનંદ ઉલ્લાસ હોય છે એ આપણે જોઈ શકીએ છીએ. ખેતરમાં વાવણી કરવા માટે ખેડૂતો માથે લીલા મોળિયા બાંધીને નીકળી પડે છે, અને એની સાથે કોટે ઘૂઘર મારથી સોંપતા બળદો, અને એની સાથે ખેડૂતો તો જાય છે પણ સાથે સાથે કોટે પેલા ઘૂઘર મારથી સોંપતા બળદો છે એ પણ જાય છે. અને સારો વરસાદ પડવાથી વાતાવરણ હળિયારું બની ગયું છે. ધરતીએ જાણે લીલા ચીર ઓઢ્યા હોય, ગાયો ઘાસ ચરતી હોય અને નદીઓના નીર વહેતા હોય, એ દ્રશ્ય કેટલું મનોરમ લાગે છે એની ઝાંખી આ લોકગીતમાં આપણને થાય છે. ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતના જીવનનો એક અનિવાર્ય ભાગ છે, અને ભારતની આ કૃષિ સંસ્કૃતિ છે. માનવ જીવનના અસલ તળપદા સંવેદોનો લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનું આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું પણ હુબહુ ચિત્ર અહીં રજૂ કરવામાં આવેલું છે, બરાબર? તો આ હતી આપણી કાવ્યનો પરિચય હતો, બરાબર? તો હવે આપણે કાવ્ય જોવાનું છે. તો કાવ્ય હું ગાઉં છું, તમે ધ્યાનથી શ્રવણ કરજો અને ત્યારબાદ તમારે પણ ગાઈને આ કાવ્ય તૈયાર કરવાનું છે, બરાબર? તો તમે શ્રવણ કરજો આ કાવ્યનું. ઉત્તરે દખણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝીણી જો ફૂકે છે વીજજો, આજે આનંદે મારે આંગણે રે લોલ, આજે આનંદે મારે આંગણે રે લોલ, ખેડૂના માથે લીલા મોળિયા રે લોલ, દોરીદાની કોઠે ઘૂઘર માળજો, આજે આનંદ મારે આંગણે રે લોલ, વીરના વાવણીએ હિરલા ચડિયા રે લોલ, મોતીડાની શેરું ટંકાવજો, આજે આનંદ મારે આંગણે રે લોલ, દોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લાલાટ કુમકુમનો ચાંદ લોજો, આજે આનંદે મારે આંગણે રે લોલ, વાવી જારોને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, આજે આનંદે મારે આંગણે રે લોલ, સરિતાની શેરું ચાલે જોર મારે લોલ, ગવરી તો ચરે લીલા ઘાસ જો, આજે આનંદે મારે આંગણે રે લોલ, આજે આનંદે મારે આંગણે રે લોલ.
તો મિત્રો તમે પણ આ રીતે કાવ્ય ગાન કરીને આ કાવ્ય તૈયાર કરી દેજો. તો હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. બરાબર, ઉત્તર દખણથી ચડી વાદળી રે લોલ, ઝીણી ઝીણી ઝપુકે છે વીજ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. ઉત્તર દખણથી એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળી એટલે કે વાદળા ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી પણ ઝપુકી રહી છે. આજે આનંદ મારે આંગણે રે લોલ એટલે કે આજે મારે આંગણી આનંદ વ્યાપી ગયો છે. કેમ આનંદ વ્યાપી ગયો છે? તો કારણ કે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે, આકાશમાં ઝીણી ઝીણી વાદળી ઝપકી રહી છે અને એના કારણે આજે મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. પછી ખેડૂના માથે લીલા મોડિયા રે લોલ, ધોરીરાની કોટે ઘૂઘર માળ જો, આજે આનંદ મારે આંગણે રે લોલ. હવે ખેડૂતોને માથે લીલા મોડિયા, હવે જે મોડિયું એટલે છે ને કસબી ફેટો. બરાબર, શું કસબી ફેટો? તો ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે અને ધોરીડાની એટલે કે ધોરીડો એટલે અહીં બળદ, બળદની કોટે એટલે કે ડોકમાં, ગળામાં, બળદના ગળામાં અથવા બળદને ડોકમાં ઘૂઘરમાળ શોભે છે. ઘૂઘરમાળ એટલે કે ઘૂઘરાની માળા, એને કહેવાય ઘૂઘરમાળ, તો એ શોભે છે. પછી શું કીધું છે? વીરના વાવણીએ હીરલા જડિયા રે લોલ, મોતીડાની શેરું ટંકાવું જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. હવે વીરના વાવણી કરવાના સાધન પર, જે વીરનું વાવણી કરવાનું જે સાધન છે એટલે કે હળ જે હોય છે એના ઉપર શું છે? તો હીરલા જડિયા છે. શું છે? સાધન પર હીરા જડિયા છે, એના ઉપર ખેડૂતને મોતીની શેર બંધાવી છે. શું બંધાવ્યું છે? મોતીની શેર બંધાવી છે. આજ આનંદ મારે આંગણે રે લોલ, અને એના કારણે આજે મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. પછી આગળ જોઈએ. ધોરીની ડોકે બાંધી રાખડી રે લોલ, વીરને લલાટ કુમકુમનો ચાંડલો જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. હવે ધોરીની ડોકે એટલે કે બળદની ડોકમાં રાખડી બાંધી છે. શું બાંધી છે? રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો એટલે કે શુકનવંતો ચાંદલો શોભી રહ્યો છે. શુકનવંતો ચાંદલો શોભી રહ્યો છે અને એના કારણે આજે મારા આંગણે આનંદ વ્યાપી ગયો છે. આગળ જોઈએ. વાવી ઝાર ઊને વાવ્યા બાજરા રે લોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. હવે શું કીધું છે? વાવી જારુને વાવ્યા બાજરા, જારુ એટલે કે જુવાર. શું? જુવાર. અને બાજરા વાવ્યા છે. શું કીધું છે? જુવાર. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે અને વરસાદથી ધરતી હરિયાળી બનતા વર્ષા ઋતુ છે એટલે વરસાદ આવે એટલે ધરતી આખી હરિયાળી બની જાય છે. બરાબર ને? તો જાણે ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે કે જાણે ધરતીએ લીલા રંગના વસ્ત્રો ઓઢ્યા હોય એવું લાગે છે. એના કારણે આજે મારા આંગણે આનંદ વ્યાપી ગયો છે. પછી આગળ જોઈએ તો સરિતાની શેર ઉચાલે જોર મારે લોલ, ગવરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રે લોલ. હવે સરિતા એટલે કે નદી અને શેરું એટલે કે પ્રવાહ. સરિતાની શેરું એટલે નદીનો પ્રવાહ, ચાલે જોરમાં એટલે કે નદીનો, નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે. ગવરી તો ચરે લીલા ઘાસ જો, અને ગવરી એટલે કે ગાયો,
ધરતી ઉપર લીલું લીલું ઘાસ ચરી રહી છે અને એના કારણે આજ આનંદ મારે આંગણે રેલો અને એના કારણે આજે મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે। બરાબર, તો આ હતી આપણી કાવ્યની સમજૂતી, એટલે કે આ કાવ્યમાં વર્ષા ઋતુનું આનંદદાયક દ્રશ્ય આપણે જોઈ શકીએ છે। બરાબર, અને વીરનું એટલે કે જે ભાઈ છે વીરનું અને બળદનું જો કલ્યાણ થાય એના માટે શું કરવું જોઈએ એ પણ આપણને અહીં કાવ્યની અંદર આપણે સમજી શકીએ છીએ કે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એના માટે વીરના જે લલાટમાં શુકનવંતો કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને જે એના બળદોની ડોકે એટલે કે ડોકમાં રાખડી બાંધવામાં આવી છે। હવે જો વરસાદ આવે તો ધરતી હરિયાળી બની જાય અને જાણે ધરતીએ લીલા રંગના વસ્ત્રો ઓઢ્યા હોય તેવું લાગે છે। પછી બીજું શું જોયું, નદીના પાણીનો પ્રવાહ જાણે વેગથી ધસમસતો હોય અને ગાયો લીલું ઘાસ ચરી રહી હતી અને ખેડૂતોના હૈયામાં તો આનંદનો પાર નહોતો, આનંદ સમાતો નહોતો। બરાબર, પછી જે એમનો ખેડૂતનો જે વાવણિયો છે એ વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એને એ વાવણિયાને શણગાર્યો છે। બરાબર, તો આ હતી આપણી કાવ્યની સમજૂતી। તો હવે આપણે જોઈશું શબ્દની સમજૂતી। બરાબર, હવે શું જોઈશું શબ્દની સમજૂતી, તો ઉત્તર દક્ષિણથી એટલે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી। બરાબર, પછી મોડિયા, મોડિયા એટલે શું થશે કસબી ફેટા, અને ધોરીડા એટલે બળદ માટે શબ્દ વપરાયેલો છે, અને કોટે એટલે કે ડોકે, ઘૂઘરમાળ એટલે ઘૂઘરાની માળા, વાવણીએ એટલે કે બીજ વાવવાના સાધન પાસે એટલે કે ઓરવીએ, આ એક બીજ વાવવા માટેનું જે સાધન હોય છે એને વાવણીઓ કહેવાય। બરાબર, અને શેરું એટલે માળા અથવા હાર, આગળનો શબ્દ છે લલાટ એટલે કપાળ, અને જારું એટલે જુવાર, સરિતાની શેરું એટલે નદીનો પ્રવાહ, અને ગૌરી એટલે ગાય। બરાબર, તો આ હતી આપણા સમજૂતી, શું હતી આપણી કાવ્યની સમજૂતી હતી। તો હવે આપણે અભ્યાસ જોઈશું। બરાબર, શું જોઈશું અભ્યાસ, તો પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। બરાબર, તો અહીં જે પ્રશ્નો આપેલા છે એના વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધવાનો છે અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલું જે ખાનું છે એ ખાનામાં લખવાનો છે। બરાબર, તો પહેલો પ્રશ્ન જોઈએ, લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે, કેમ આનંદ વ્યાપી ગયો છે લોકોમાં, તો આકાશમાં વાદળો મટ્યા છે, ખ મહેમાન આવવાના છે, ગ વરસાદ થંભી ગયો છે કે વરસાદ પડી રહ્યો છે। તો કેમ આનંદ વ્યાપી ગયો છે, તો આકાશમાં વાદળો મટ્યા છે, શું થયું છે આકાશમાં વાદળો મટ્યા છે એના કારણે લોકોમાં આનંદ વ્યાપી ગયો છે, તો એનો જવાબ આવશે ક, શું આવશે ક। પછી બીજો પ્રશ્ન છે, આ કાવ્યમાં ધરતીએ ઉઢ્યા લીલા ચીરજો એટલે, ક ધરતી પરથી લીલું વસ્ત્ર ઉઢાડ્યું છે, ધરતી લીલીછમ બની છે, ધરતી પર લીલો રંગ છાંટ્યો છે, કે પછી ધરતી પર લીલી ચાદર પાથરી છે, તો એનો જવાબ શું આવશે કે ધરતી કેવી બની છે, તો ધરતી લીલીછમ બની છે, એટલે એનો જવાબ આવશે ખ। બરાબર, પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રીજો, ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે,
વરસાદ પડી રહ્યો છે, વરસાદની ઋતુ છે, વરસાદ આવવાની તૈયારી છે અને વરસાદ શું થયું છે, વરસાદ થંભી ગયો છે, તો એનો જવાબ શું આવશે? તો વરસાદ આવવાની તૈયારી છે. ઉત્તર દક્ષિણ ઉત્તર અને દક્ષિણ દિશામાંથી આકાશમાં વાદળો તો ચડી જ આવ્યા છે અને ચીણી ચીણી વાદળી પણ ઝબૂકી રહી છે, એટલે ખેડૂતના હૃદયમાં આનંદ, હૈયામાં આનંદ વ્યાપી જાય છે. અને બરાબર, એટલે આગળનો પ્રશ્ન ત્રીજો. ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે, શા માટે તૈયાર કરે છે? તો વરસાદ પડી રહ્યો છે, વરસાદની ઋતુ છે, વરસાદ આવવાની તૈયારી છે કે વરસાદ થંભી ગયો છે? તો વરસાદ આવવાની તૈયારી છે. બરાબર, તો એનો જવાબ આવશે ગ. પછી જોઈએ પ્રશ્ન નંબર બે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વાદળી પણ ઝબૂકવા માંડી છે, આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. પછી બીજો પ્રશ્ન છે, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? તો ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એની કોટે બાંધેલા ઘૂઘરમાળથી શોભી રહ્યા છે. બરાબર, પછી આગળનો પ્રશ્ન ત્રીજો. વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તો વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો સુકનવંતો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. બરાબર, પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચોથો. વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો વાવણિયા પર હીરલા ચડીને એના પર મોતીની સેર બાંધીને એને શણગારવામાં આવ્યું છે. બરાબર, હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સ્વાધ્યાય જોઈએ. હવે આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે, તો આવા ચાર દ્રશ્યોની યાદી તૈયાર કરવાની છે. શું કરવાનું છે? ચાર દ્રશ્યોની યાદી તૈયાર કરવાની છે. તો ખેડૂતના માથે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું. બરાબર, અહીં ઉદાહરણ આપેલું છે કે આકાશ વાદળોથી ઘેરાયેલું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે. બરાબર, આ આબેહૂબ દ્રશ્યો ખડા કરે એવા દ્રશ્યો છે. તો આ રીતના તમારે ચાર વાક્યો બનાવવાના છે. તો આપણે લખી શકીએ આવું કે ખેડૂતના માથે લીલા રંગના કસબી ફેટો શોભી રહ્યો છે, બળદોની કોટે ઘૂઘર માળ શોભે છે, વીરે શણગારેલા એના વાવણિયા હીરાથી અને મોતીની લટકતી સેરથી શોભી રહ્યા છે. પછી ત્રીજું વાક્ય આપણે લખી શકીએ કે બળદોની કોટે રાખડી બાંધી છે, વીરના લલાટ પર કુમકુમનો સુકનવંતો ચાંદલો છે અને ગાયો પણ લીલું ઘાસ ચરી રહી હતી. બરાબર, તો આ રીતે આપણે પછી બીજું એવું પણ લખી શકાય કે ધરતી લીલીછમ બની છે, નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે. પછી આગળ પ્રશ્ન નંબર બે. આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્ય લખવાના છે. આવી અષાઢી બીજ, અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાજતે અને ગાજતે આવી પહોંચે છે. આકાશમાં ઘનઘોર વાદળ છવાઈ જાય છે, વાદળોના ગડગડાટ અને વીજળીના કડકડાટા સાથે વરસાદ વરસી રહ્યો છે, ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વળી રહ્યો છે, ટોઠવા તૂટી રહ્યો છે. વરસાદના આગમન સાથે ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે,
પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરીને નૃત્ય કરે છે અને ટેહુંક 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 કરે છે. કોયલ કુ 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 અને દેડકા રાઉન્ડ રાઉન્ડ કરીને વર્ષાને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નહાતા નહાતા ગાય છે. બરાબર, તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ. હવે આગળ જુઓ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા 2 શબ્દો વપરાયા છે તે લખો. તો પહેલો શબ્દ છે ઉત્તર. તો ઉત્તર, તો અહીં કયો શબ્દ વપરાયેલો છે? ઉત્તર, ઉત્તર. બરાબર ને? પછી બીજો શબ્દ છે દક્ષિણ. તો દક્ષિણનો શબ્દ કયો વપરાયેલો હતો? તો દખણ. પછી જુવાર. તો જુવાર માટે શું વપરાયું છે અહીં? જારુ. પછી ચોથો શબ્દ છે પ્રવાહ. તો પ્રવાહ એટલે અહીં આપેલો છે શબ્દ સેરુ, સેરુ. પછીનો શબ્દ છે ગાય. તો ગાય એટલે ગૌરી, ગાય એટલે ગૌરી. અને છેલ્લો શબ્દ છે બળદ. તો બળદ એટલે ધોરીડા, બળદ એટલે ધોરીડા. બરાબર. તો મિત્રો, આપણે કાવ્ય નંબર જે 8 છે, લોકગીત, એ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.